એક ભૂલો બીજો ભૂલો ભૂલો આ સારો સંસાર આપણને ગંગા સતી પાનબાઈ ને કહળસન બાપુ અમારે ભાવનગર જિલ્લામાં સમઢિયાળામાં ત્રિવેણી સંગમમાં ત્રિવેણી સંગમમાં ગંગા સતી કહળસન બાપુ પતિ પત્ની અને ગંગા સતીના બેનપણી કહેવાય છે પાનબાઈ જવો હા ભજનમાં બહુ સમજવામાં ભૂલ થાય હો ઘણા એ સત્સંગનો અનર્થ થાય છે ગંગા સતી અને પાનબાઈ બેનપણી હતા ત્યારે ઈ અરસામાં ઈ સમયમાં ગંગા સતીનો વિવાહ થયું કહેવાય છે જેસર પાસે ઊંડનું રાજપરા ત્યાં ગંગા સતીનું પિયર અને તે સમયમાં પેલા ક્ષત્રિય પરિવારમાં ક્ષત્રિય સમાજમાં દાસી તરીકે વડારણ તરીકે તેમની બહેનપણીને દાસી તરીકે સાથે આપ મોકલતા તેના સાસરે તો પાનબાઈ ગંગા સતીની સાથે આવેલા અને કહળસંગ બાપુ ગંગા સતીને પાનબાઈ અને ગંગા સતી એક ભજન ગાય અને ત્યાં અમારે ધોળાની પાસે પીપરાળી ગામ છે ત્યાં ભાવનગર જિલ્લામાં ધોળા પાસે પીપરાળી ગામ છે ત્યાં ભૂધરદાસ હરિજન હતા આખો ક્ષત્રિય પરિવારે ગંગા સતીનો પાનબાઈનો કહળસંગ બાપુનો વિરોધ કર્યો કે આપણા દરબારમાં આપણા ક્ષત્રિય પરિવારમાં આ હરિજન રોજ આવે છે હરિજન બેસે છે આ ન ચાલે વિરોધ કર્યો ગંગાબાઈ એકવાર કહળસંગ બાપુએ તેમના પતિને કીધું કે ભગત સમાજ આવું કહે છે તો કહળસંગ બાપુએ એમ કીધું કે કાંઈ નહીં સમાજ એની રીતે રહે કુટુંબ પરિવાર એની રીતે રહે ને આપણે આપણી રીતે રહીએ આપણે તો એક પરમ તત્વને પામવા માટે જ અહીંયા ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે જ આપણે ભક્તિ કરવાની છે ગંગા સતીને કહે છે આખા ક્ષત્રિય પરિવારને છોડી દીધો પણ તેમણે ભૂધરદાસ હરિજનને ન છોડ્યા બાપ આવડી તૈયારી હતી જોવો સંતોની રાણાએ કીધું મીરાબાઈને તું છોડી દે તને રાજ આપું પાટ આપું તું કહેતે આપું પણ તું છોડી દે તું આ સાધુડાનો સંગડો છોડી દે તું તારું આ ભજન બધું છોડી દે મીરાબાઈ કહે છે નહીં મેં તો ઓઢી અમરવરની ચૂંદડી હું એવા વરને મીરાબાઈ કે શું કામ વરું આજ જીવે ને કાલ મરી જાય આવું ને જાવું એવા વરને હું શું કામ વરું મીરાબાઈ કે હું તો વરું અખંડ વરને કે મારો ચૂડલો અમર થઈ જાય સખુબાઈ મીરાબાઈ દાસી જીવન ગોગાવદરમાંથી રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ ખીમ સાહેબ આપણા ખૂબ નામી અનામી સંતો થઈ ગયા અખંડ વર્ણ વિરાજે ખંડિત ન થાય અને અખંડ કહેવાય પણ જગત અને ભગત ને તો સતયુગ ત્રેતા દ્વાપર અને કળયુગ થી વેર આયેલું જ આવે છે બાપ આ સમાજે કોઈ સંતો થઈ ગયા હોય પટેલ જ્ઞાતિમાં હોય ક્ષત્રિય પરિવારમાં હોય કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ સંત થઈ ગયા હોય ને બાપ આ સમાજે એને કોઈ એને શાંતિથી ભજન કરવા નથી દીધું બાપ એટલે મારી માં ગંગા સતી પાનબાઈને કહે છે કે લાઈ ગયા વાયાની ભે હોય મનમાં પાનબા લાયા રે વાયાની એ ભે હોય મનમાં પાનબા એ એનાથી આ ભક્તિ નહીં થાય મારી કોઈ વાત કરશે મારી કોઈ નિંદા કરશે મારી કોઈ હાસી કરશે આનાથી ભક્તિ ન થાય ભજન ન થાય ભક્તિ ભજન ક્યાં બાપ તમારા કુટુંબ પરિવારમાં આપણા કુટુંબ પરિવારમાં કોઈ બે વ્યક્તિ પાંચ વ્યક્તિ કોઈ સારા કામ કરતો હોય ને
એને ક્યારે ઠેબે ન ઉડાડશો બાપ. કાન ખોલીને મારા શબ્દ મને ખાલી 2 કલાક તમારે આપવાનો છે બસ. સમય તમે આપી શકાય તો આપો બસ. બાકી કોઈ સત્કાર્ય કરતું હોય, સારા કામ કરતું હોય, એમાં ક્યારે આડો પગ ન કરો, બસ ભજન થઈ ગયું. તમે માળા ન કરો, મંદિરે ન જાઓ, ઉપવાસ ન કરો, એકાદશીના એકટાણા બીજ વ્રત પૂનમ ન કરો તો ચાલશે બાપ. પણ કોઈ ભક્તનું, કોઈ સાધુનું કાળજું ન બાળો, પાડોશીનું કાળજું ન બાળો, ભાઈના કાળજા ન બાળો. ભજન થઈ ગયું. એટલે એક વચનમાં કીધું છે, અધર્મને મારે એનો સારો. અધર્મ બાપ, ખૂબ અધર્મ તો ઘણા પ્રકારના છે. ધર્મ કરતા દાડ પડે ને એવો ધર્મ નો હલાય, ધર્મ કરતા દાડ પડે એવા ધર્મે નો હલાય, પુણ્ય કરતા પાપ થાય એવા ધર્મે ન હલાય. અધર્મ તો ઘણા પ્રકારના છે બાપ. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, વ્યભિચાર કરવો, જૂઠું બોલવું, કોઈના કાળજા બાળવા, આ બધા અધર્મ છે. પાખંડ કરવો, આ બધા જ અધર્મ છે. શૂરવીરતાથી જીવન જીવો બસ.